બધા લોકો રાજકારણમાં ફક્ત પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે આવતા હોય તેવો આજકાલ તમામ સામાન્ય માણસના મનમાં ઘર કરી ગયું છે. જો કે આ વાત સાચી કે ખોટી તે પુરવાર કરવું અસંભવ છે અને આપણે જજમેન્ટલ થવાની કોઈ પણ કોશિશ કરવી નથી. અપવાદની સહારે આગળ વધીએ તો ભાવનગરના નવા નિમાયેલા મેયર કિશન માળી સમાજમાંથી આવે છે અને તે મામલે ઉત્તમ ઉદાહરણ અને પ્રેરણાદાયક વ્યક્તિ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલ આ કર્મનો સિદ્ધાંત આજે પણ એટલો જ સાર્થક છે જેટલો 5000 વર્ષ પહેલા કહેવામાં આવ્યો ત્યારે હતો. અહીં વાત જાહેર જીવન અને સેવા કે સામાજિક જીવન વિશે કરવામાં આવી રહી છે. સ્પષ્ટતાથી વાત કરવામાં આવે તો રાજકારણમાં અને રાજકારણીઓ વિશે થઈ રહી છે. રાજકારણ કે રાજકારણીથી શબ્દ સામાન્ય માણસના કાન પડે એટલે લોકો પોતાની રીતે જ વ્યક્તિગતતાને સાઈડ પર મૂકી આંકલન કરી લેતા જોવામાં આવે છે અને આંકલન મોટા ભાગે રાજકારણી કે પદાધિકારીઓ હોય તે લગભગ બધા લોકો રાજકારણમાં ફક્ત પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે આવતા હોય તેવું આજકાલ તમામ સામાન્ય માણસના મનમાં ઘર કરી ગયું છે. આમ તો કહેવત સાચી છે કે કાગડા બધે કાળા, હંસ ધોળા અને પોપટ લીલા જ હશે. પણ અપવાદ તો આ મામલે પણ જોવામાં આવે છે કે જેવી રીતે રાજકારણના મામલામાં હાલમાં જ નિમણૂક પામેલા ભાવનગરના માળી સમાજના આગેવાન ભરતભાઈ બારણ અપવાદ છે. એક સામાજિક આગેવાન દ્વારા હાલમાં જ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ કરવામાં આવી હતી અને પોસ્ટમાં પોતાના ખોટા વખાણ કરવા માટે એક પ્રેરક હકીકત રજૂ કરવામાં આવી. હકીકત ભાવનગર મહાનગરપાલિકાના નવા નિમણૂક પામેલા મેયર વિશે ડોક્ટર કાનબાલ લખે છે કે ભાવનગર ભાજપાના નવા ચૂંટાયેલા મેયર ભરતભાઈ બારડ માળી સમાજમાંથી આવે છે. જનસંઘ સમયના જૂના આ નિષ્ઠાવાન કાર્યકર્તાની મેયર પદ માટેની પસંદગી લોકશાહી પદ્ધતિને મીઠી સુગંધ આવે છે. સુભાષનગરની વડાનાથ સોસાયટીના શિવ મંદિરમાં એક શુભેચ્છકે સવારે દર્શન કરતા મેયરે અભિનંદન આપવા લાગ્યા ત્યારે તેમણે જરા પણ શરમાયા વગર કહ્યું કે મંદિર બહાર જે ફૂલ વેચે છે તે મારા બા છે. હરાયા ઢોર માફક ગમે તેના ખેસરમાં ઘૂસીને ઉગ્યું હોય તે ચરી જતા કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓને જોઈને લોકશાહી પદ્ધતિ પરત્વેની મારી ડગી ગયેલા શ્રદ્ધાને આ બનાવવાથી નવું બળ મળ્યું છે. પ્રેરણા અને કોઈ જ્ઞાન પણ જગ્યાએથી મળે તો તે ન લેવાય તે માટે જ ગુરુ દત્તાત્રેય દ્વારા એક કરતા અનેક ગુરુ બનાવવામાં આવ્યા હતા. કિસ્સો નાનો છે પણ પ્રેરક છે અને આજકાલના રાજકારણ અને પત્રકારકતા છે બંને ક્ષેત્ર સમાજ સાથે સીધા જોડાયેલા છે. તેમાં આવતા માંગવા લોકો માટે ખાસ કરીને શોર્ટકટનો સહારો લેતા યુવાનોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. તમારું નામ આપો. મિર્જા. મિર્જાબેન, તમારા જે દીકરા છે ભરતભાઈ, તે મેયર બન્યા છે, તમને કેટલી ખુશી છે? ખુશી જોઈએ. આ તમે જે પાંકડાની માળા જે ગૂંથો છો, કેટલા વર્ષથી ગૂંથો છો અને કેવી પરિસ્થિતિમાંથી ભરતભાઈ બહાર આવ્યા છે? આ કેટલા વર્ષથી ગૂંથો છો? કેટલા વર્ષથી નબળી પરિસ્થિતિ છે તમારી? ભરતભાઈ શું અત્યારે બીજો ધંધો કરે છે? શું ધંધો કરે છે? ઓકે. ભરતભાઈ બારડ આજે ભાવનગરના મેયર તરીકે મારી આ નિમણૂક થઈ છે ત્યારે ભાવનગરની પબ્લિકને, ભાવનગરના નાગરિકોને મારે જણાવવાનું કે હું આ મારા મમ્મી અહીંયા જે ફૂલહાર કરે છે તેમનો દીકરો, ખૂબ જ અમે નાના પરિવારમાંથી આવીએ છીએ. મારી પાર્ટીએ, મારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠને, મારા ભાવનગર શહેરના સંગઠને ખાસ ધ્યાન આપીને ખૂબ જ મારા માટે રસ લઈને, મેં માન્યું નથી છતાં પણ આ પદ, આ જવાબદારી આપી છે. મારી જવાબદારી મળ્યા હોવાથી મારામાં વિશ્વાસ મૂક્યો છે તેવું મારું માનવું છે અને આ વિશ્વાસ હું તોડીશ નહીં. તેમજ ખૂબ જ ખંતથી, ખૂબ જ મહેનતથી, ખૂબ જ લાગણીથી હું નાનામાં નાનો માણસનું કામ કરવા ઉત્સુક છું અને તૈયારી છે મારી. કારણ કે હું 40 વર્ષથી ફિલ્ડમાં, મેદાનમાં લોકોની વચ્ચે છું ત્યારે મને નાનામાં નાના માણસની શું તકલીફ હોય એ મને ખબર છે. કારણ કે હું મધ્યમ વર્ગમાંથી આવું છું અને મધ્યમ વર્ગના વિસ્તારમાંથી આવું છું, તેથી
નાની નાની ફરિયાદો ઝડપથી નીકળતા હોય, નાના માણસોને કોઈ મોટી લેવલે ખ્યાલ પણ નથી હોતો, પણ તેમને નળ ગટર લાઈટ ઉપરાંત રેશન શોપ આજીવિકા એ બધું નાના નાના પ્રશ્નો હોય છે, તો આ પ્રશ્નનો મારા થકી જેટલી મહેનતથી જેટલી ઝડપથી સોલ્વ થાય, અને આ ઉપરાંત ફરી વાર મારા શહેર સંગઠનનો, મારા પ્રદેશ સંગઠનનો અને મારા વોર્ડ સંગઠનનો પણ હું આભાર માનું છું. ભરતભાઈ, બા કેટલા વર્ષથી આ પુલનું કામ? બા હું જોઈને ત્યારથી જોતો આવું છું. વેચાતા લેતા નથી, અને પોતાના હાથનું જ કરેલું ગમે છે. ક્યારે મારી પાસે કે મારા ભાઈ પાસે કે મારા પરિવાર પાસે પૈસા પણ નથી મળ્યા, એમના કપડા એ પોતે જ લે છે, અને આર્થિક રીતે એની એવી માન્યતા છે, એનું એવું ધારવું છે કે મારે મારા દીકરાઓને મદદ કરવી જોઈએ, મારે એનું કાંઈ જોતું નથી. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, ભાવનગર.